નમસ્કાર મિત્રો, ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ પ્રશ્નપત્રની અંદર સેક્શન એ એમાં ફકરામાંથી પ્રશ્નો ના જવાબ શોધી અને તેનો વ્યવસ્થિત રીતે પદ્ધતિસર લખવાનો હોય છે. તો આપણે આ પ્રશ્નનો જવાબ લખતી વખતે કઈ બાબતોને ધ્યાનમાં લઈશું તેને લઈને અહીંયા કેટલીક માહિતી અને સૂચનો આપેલા છે, જેને જો આપણે વ્યવસ્થિત રીતે વિચારીશું, અમલમાં લઈશું, તો ચોક્કસથી આપણને વધારે વધારે ગુણ મેળવવામાં તે ઉપયોગી થશે. તો આપણે શરૂઆત કરીએ છીએ. સૌપ્રથમ તમે મિત્રો જુઓ છો અહીંયા પ્રશ્નની અંદર ગુણ આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો અહીંયા લખેલું છે, દરેક સાચા પ્રશ્નના જવાબના એક ગુણ મળે છે. કોઈ પણ જવાબમાં સ્પેલિંગ ભૂલ હોય કે વાક્ય રચનામાં ભૂલ હોય તો અડધો ગુણ છે તેમાંથી કપાતો હોય છે. પરંતુ આ બાબતને ધ્યાનમાં રાખીને કોઈ પણ પ્રકારના ફકરા કે ગમે તેમ વાક્ય રચના જો લખેલી હોય તેનો કોઈ પણ ગુણ મળતો નથી. વિદ્યાર્થી મિત્રોએ આ બાબતને ખાસ ધ્યાન પર લેવાની છે કે પ્રશ્નનો જવાબ છે એ માત્ર ફકરા ઉતારવાથી કંઈ ગુણ મળતા નથી. એના કરતાં આપણે પ્રશ્ન જે પૂછવામાં આવેલો છે એને સમજી અને થોડું ઘણું પણ વિચારીને ફકરામાંથી જો એ વાક્યરચનાને શોધીને લખીશું તો ચોક્કસથી આપણને એ ઉપયોગી સાબિત થશે. 1-12 પ્રશ્નો જે પૂછાતા હોય છે તો કેવા કેવા પ્રશ્ન શબ્દોનો ઉપયોગ એ પ્રશ્નોમાં થતો હોય છે એની આપણે માહિતી લઈ લઈશું. હું વિશે આપણે જાણીએ છીએ, હું છે કરતા વિશે માહિતી જાણવા માટે તેનો ઉપયોગ થતો હોય છે. તો પ્રશ્નમાં જો આ પૂછાયેલું હોય તો આપણે એનો જવાબ કેવી રીતે લખીશું? તો હોતી જો પ્રશ્ન પૂછાયો હોય ત્યારે જવાબમાં વ્યક્તિનું નામ એ લખવું. બીજી બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે હુતી પ્રશ્ન પૂછાયેલો હોય ત્યારબાદ ક્રિયાપદ હશે, એ ક્રિયાપદ પહેલાનો કરતા હશે. એવી રીતે વિથ હુમ જેનો ઉપયોગ થાય છે, કર્મ વડે કે તેની મદદથી ક્રિયા થઈ હોય ત્યારે એનું નામ લખવાનું હોય છે. જેમાં પ્રશ્ન પૂછાયેલો હોય વિથ હુમથી તો જવાબમાં વ્યક્તિની મદદથી ક્રિયા થઈ હોય તેનું નામ લખવું. વિચ એક અન્ય પ્રશ્ન શબ્દ છે, એનો ઉપયોગ થતો હોય છે નિર્જીવ પદાર્થ વિશે, પ્રાણી વિશે કે વસ્તુ વિશે માહિતી જાણવા માટે વપરાય છે. તો પ્રશ્નમાં જો એનો ઉપયોગ થયેલો હોય ત્યારે જવાબની અંદર વસ્તુ, પ્રાણીનું નામ કે નિર્જીવ વસ્તુ એ લખવું. વેર પ્રશ્ન શબ્દ છે કે જે ક્રિયાના સ્થાન કે સ્થળ વિશે માહિતી જાણવા માટે વપરાય છે. તો જ્યારે વેરથી પ્રશ્ન પૂછાયેલો હોય ત્યારે ક્રિયાનું સ્થળ, એનું સ્થાન કે જગ્યાનું નામ લખવું. મોટાભાગે તેમાં પ્રેપોઝિશન વડે સ્થળનું નામ આવેલું હશે, આ બાબત આપણે ધ્યાન પર લઈશું. વેન બીજો પ્રશ્ન શબ્દ છે કે જેનો ઉપયોગ ક્રિયાના સમય વિશેની માહિતી જાણવા માટે થાય છે. જ્યારે વેનનો ઉપયોગ પ્રશ્નમાં થયેલો હોય ત્યારે ક્રિયાના સમય વિશે આપણે લખવાનું. મોટેભાગે તેમાં તારીખ, વાર, મહિનો, વર્ષ કે અન્ય શબ્દો આવેલા હશે, આ બાબતને તમે ખાસ ધ્યાન પર લેશો. વાય પ્રશ્ન શબ્દ છે કે જે ક્રિયા અથવા ઘટના પાછળનું કારણ જાણવા માટે વપરાય છે. તો વાયનો જ્યારે પ્રશ્નમાં ઉપયોગ થયેલો હોય ત્યારે બીકોઝ, એઝ, સિન્સ સાથેનું વાક્ય છે એ આપણે ચોક્કસ ધ્યાન પર લઈશું. એવી રીતે હાઉ પ્રશ્ન શબ્દ છે કે જેનો ઉપયોગ ક્રિયાની રીત કે ક્રિયાની પદ્ધતિ વિશે થાય છે. તો હાઉનો જ્યારે પ્રશ્નમાં ઉપયોગ થયો હોય ત્યારે ક્રિયા, એની ઘટના કેવી રીતે થઈ તેનું વર્ણન આપણે લખવાનું છે. તે જ રીતે અન્ય પ્રશ્ન શબ્દ છે હાઉ ફાર. ફાર એ વસ્તુ અંતર બતાવે છે કે સ્થળ કેટલું દૂર છે. હાઉ ફારનો જ્યારે પ્રશ્નમાં ઉપયોગ થયેલો હોય
ત્યારે સ્થળનું અંતર કિલોમીટર કે અન્ય શબ્દો દ્વારા લખવું. એના પછી હાઉ મેની પ્રશ્નાર્થ શબ્દ છે. હાઉ મેની એટલે કેટલા, ગણી શકાય તેવા સંખ્યાવાચક નામ કે શબ્દો માટે વપરાય છે. એટલે કે પ્રશ્નમાં હાઉ મેનીનો જ્યારે ઉપયોગ થયો હોય ત્યારે સંખ્યાવાચક નામ કે શબ્દો લખવાના. અન્ય શબ્દ છે હાઉ મચ. હાઉ મચ એટલે કેટલું થતું હોય છે. ગણી ન શકાય તેવા દ્રવ્યવાચક કે જથ્થાવાચક નામ કે શબ્દો માટે વપરાય છે. આ પ્રશ્નાર્થ શબ્દોની બાબતોને ખાસ ધ્યાન પર લઈશું અને જે રીતે પ્રશ્ન પૂછાયેલ હોય અને એ મુજબ ખાસ કરીને વાક્યમાં જે ક્રિયાપદ આવેલું હશે એ ક્રિયાપદને ફકરાની અંદર કોઈ વાક્યમાં શોધવાનો પ્રયત્ન કરીશું તો ચોક્કસથી તમને તેનો જવાબ શોધવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને એ જ વાક્ય રચના છે એ આપણે લખવાની રહેશે. તો સેક્શન એની જે આ માહિતી છે એ તમારા પ્રશ્નપત્રની અંદર જવાબ લખવામાં ઉપયોગી સાબિત થશે. ફરીથી આપણે આ જ રીતે અન્ય સેક્શનની આપણે ચર્ચા કરીશું. નમસ્કાર.